સુવડાવવો પડશે ને. પણ ભાગવતમાં એવું લખ્યું છે વાલા કે ભિક્ષા લેવા માટે આવ્યા હતા એટલે છ છ મહિનાના બાળક બનાવી દીધા, કારણ કે વસ્ત્રહીન દશામાં ભિક્ષાની માગણી કરી. પણ માં અનસુયાએ ભિક્ષા તો પીરસી જ છે. કેવી રીતે? તો કે છ છ મહિનાના બાળક બનાવી દીધા. હવે બાળક બની ગયા એટલે માનો જ ભાવ દેખાય, પુત્ર ભાવ દેખાય. એટલે જેવી રીતે કોઈ માં પોતાના બાળકને ખોળામાં સુવડાવી અને જેવી રીતે પૈપાન કરાવે એવી રીતે ભિક્ષા આપી છે. પારણિયામાં સુવડાવ્યા. આ બાજુ ત્રણેય દેવીઓને ચિંતા થઈ કે છ મહિનાનો સમય થઈ ગયો, પરીક્ષા કરવા ગયા, હજી ભગવાન પાછા નો આવ્યા, ક્યાં અટવાના? વિષ્ણુ લોકમાં અને ત્યાંથી કૈલાસમાં ત્રણેય દેવીઓ ભેગા થયા. તો કે અમારે શિવજી મહારાજ છ મહિનાથી ગયા છે પરીક્ષા કરવા, વિષ્ણુ ભગવાન છ મહિનાથી ગયા છે, હજી પાછા નથી આવ્યા, ચાલો જોઈએ તો ખરી વાત શું છે. ત્યાં મળ્યા નારદજી. હે માં કેમ ચિંતામાં છો? અરે નારદ, આ બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવ ત્રિદેવ એ અનસુયા દેવીની પરીક્ષા કરવા માટે ગયા હતા, છ મહિના જેટલો સમય થઈ ગયો, હજી પાછા નથી આવ્યા. તો મહારાજ, માં એક કામ કરો ને, જે અનસુયા દેવીની પરીક્ષા કરવા માટે ગયા છે એ અનસુયા દેવીને જ પૂછો ને. ત્રણેય દેવીઓ એ અનસુયા દેવીના આશ્રમમાં આવે છે. અનસુયા દેવીને કીધું કે અહીંયા અમારા ભગવાન આવ્યા હતા. તો કે ના ભાઈ ના. ઘણી દેવીઓને એમ થયું કે કઈ મૂળ રૂપમાં થોડા આવ્યા હોય, પરીક્ષા કરવા આવે એ તો રૂપ બદલી નહીં આવે, એટલે કોઈ સાધુ સંત કોઈ આવ્યું? હા, ત્રણ સાધુ આવ્યા હતા. ક્યાં છે? અરે માં, એને તો મને એમ કીધું કે વસ્ત્રહીન દશામાં નિર્વસ્ત્ર અવસ્થામાં મને ભિક્ષા ફેરશો, તો મેં મારા તપના બળથી એને છ છ મહિનાના બાળક બનાવી દીધા. ત્રણેય દેવીઓને આશ્ચર્ય થયું, ક્યાં છે અમારા ભગવાન? તો કે જો સામે વૃક્ષ નીચે ત્રણ પારણિયા છે, ત્રણેયમાં સુવડાવ્યા છે, જાઓ લઈ લો. છ છ મહિનાના કરી દીધા, છ છ મહિને ગોતવા આવ્યા એટલે કેવડા થઈ ગયા? વરસ વરસ દિવસના થઈ ગયા. ત્રણ પારણિયા, ત્રણ દેવીઓ, છ છ મહિના, વરસ વરસ દિવસના બાળકો સૂતા છે. હવે ધર્મ સંકટ ન્યા થયું. લક્ષ્મીજી આમ પારણિયામાં લેવા વિષ્ણુ ભગવાનને હાથ નાખે, વળી હાથ પાછો પડે. ત્યાં તો શંખ ચક્ર ગદા પદ્મો હોય નહીં, આ વિષ્ણુ ભગવાન જ હશે ને. અનસુયા દેવીને પ્રાર્થના કરી, હે દેવી, આ તો બાળ રૂપમાં છે, તમે પોતે જ એને આ બાળકો બનાવી દીધા છે, હવે તમે જ એવું કંઈક કરો કે પાછા ત્રણેય મૂળ રૂપમાં પાછા આવે. ફરી વાર જળની અંજલી હાથમાં લઈ એ સતી નારીએ પ્રતિજ્ઞા કરીને જ્યાં જળ છાટ્યું ત્યાં તો બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવ ત્રણેય મૂળ રૂપમાં પાછા આવ્યા છે. જય દેવતાઓએ કીધું કે દેવી માગો શું જોઈએ છે?
પ્રભુ આપના દર્શન થઈ જાય અને પછી છતાંય મનમાં કંઈક માગવાની કામના રહે એ તો મૂર્ખતા છે. જેને ભગવાનના દર્શન થઈ જાય પછી બીજું માગવાનું શું હોય? નહીં, છતાંય અમે પ્રસન્ન છીએ, કંઈક માગો. પ્રભુ જો આપવા જ માગતા હોય તો આપ મારે ત્યાં પુત્ર બનીને પધારો, આપ જેવા મારે ત્યાં પુત્ર થાય. એટલે બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવ એમ કહે છે, અમારા જેવું તો કોઈ જગતમાં છે જ નહીં, એટલે અમે જ તારે ત્યાં પુત્ર બનીને આવશું. એ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ ત્રણેય દેવતાઓ અત્રિ અને અનસુયા અને ત્યાં દત્ત દુર્વાસા અને ચંદ્રમા બનીને આવે છે. એ સતી નારી છે. દાદા ઘણી વાર કહે છે, એક સતી નારી, એક શામા અને એક શંખણી, ત્રણ પ્રકાર છે નારી. એમાં સતી નારી એટલે તો કે અનસુયા દેવી જે છે ને સતી નારી છે. પોતાના પતિની સેવા કરવી, પોતાના પતિના પગલે પગલે ચાલવું, એ સતી નારી છે. પછી શામા બીકનું માર્યું કામ કરે ને, કે એ કામ ધંધેથી આવશે ને કપડાં ઇસ્ત્રીના તૈયાર નહીં થયા હોય તો રાડે રાડ ને બેકારો. શામા બીતા બીતા સેવા કરે પરાણે પરાણે. અને ત્રીજો પ્રકાર શંખણી. કેવી હોય? તે ધણીને રોજ ધમકાવે અન બીજે બને ઘનશાણી, ઓલા છોકરાને છાના જીટિયા ભરે અને ગજિયા કરે જાણી જાણી, વાર પર દેવડવાણ કરે દિવાળી ભી ઢોળી કરે અને ખરાબ બોલે વાણી, જીવતા જણે જાણ્યું નહીં અને પછી પીપડે રડે પાણી. જય એ શંખણી ઘરમાં કજિયો કરે કંકાશ કરે વાર પર બે વઢવાણ કરે દિવાળી દી હોળી કરી હોય કકડાટ કાઢવા ન જવું પડે બહારથી અંદર આવે. એ ત્રણ પ્રકાર નારીના બતાવ્યા. પણ મૂળ વાત કે અનસુયા દેવી છે, પોતાના પતિની સેવા કેમ કરવી કોઈ સ્ત્રીએ, પતિવ્રતા ધર્મ શું છે અનસુયા દેવી શીખવાડે. રામચરિત માનસમાં કથા છે કે ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ જ્યારે 14 વર્ષ વનવાસ જાય છે ત્યારે એ માર્ગમાં અનસુયા દેવીનો અત્રિ ઋષિનો આશ્રમ આવે છે. ત્યાં અનેક ઋષિઓના આશ્રમ આવે, ભગવાન દર્શન કરતા જાય, ઋષિઓના આમંત્રણને સ્વીકારી પ્રભુ થોડી વાર પધારો તમને જાજા ખોટી નહીં કરીએ. એ અનેક ઋષિઓના આશ્રમ આવે એમાં અત્રિ અને અનસુયાનો આશ્રમ આવે છે. ત્યાં તો ભગવાન રામ સ્વયં સામે ચાલીને ગયા છે. શું કામ? તો કે સીતાજીને રામ એવું કહે છે કે હે દેવી, થોડી વાર અહીંયા વિશ્રામ કરીએ ને ત્યાં સુધી માં અનસુયા પાસેથી નારી ધર્મ શું છે એ તમે શીખો. એક હિ ધર્મ એક વ્રત નેમા કાય વચન મન પ્રતિપ્રદ પે. એ અનસુયા દેવીની કથા બતાવી અને ધર્મ પ્રકરણમાં દક્ષ યજ્ઞની કથા બતાવી છે. જય હો. પિતામહ બ્રહ્મએ બ્રહ્માજી એકવાર રાજા દક્ષને પ્રજાપતિઓના નાયકની પદવી આપી, નાયક બનાવ્યા છે પ્રજાપતિઓને, થોડી ઊંચી પદવી મળી દક્ષને. દક્ષ કોણ છે? ભગવાન મહાદેવના સસરા એ દક્ષ પ્રજાપતિ. હવે દક્ષને પ્રજાપતિઓની પદવી મળી, પ્રજાપતિઓના નાયક બનાવ્યા એટલે, અને આમે સામાન્ય નિયમ છે વાલા, જગતમાં મોટા મેળા પછી અહંકાર ન આવે એવો લગભગ કોઈ જન્મ જ નથી. થોડુંક પદ પ્રતિષ્ઠા અને પૈસો મળી જાય એટલે પગ છે ને જમીનથી વેક બે વેક ઊંચા હાલવા માટે નાના માણસોને ઓળખતા બંધ થઈ જાય. નતર ઈ જ બધા હારે ફરતા હોય ખભે હાથમાં હાથ દે. પણ પાંચ પૈસો પ્રતિષ્ઠા પદ અને કીર્તિ વધે ને એટલે અહંકાર ન આવે એટલા જગતમાં કેટલા? તો કે આંગળીના વેઢે ગણાય એટલા, બહુ ઓછા. એમ દક્ષને અભિમાન આવ્યું. એ અકડે ઠઠ સભા ભરાઈને બેઠીને એમાં દક્ષનું આગમન થયું, પુષ્પની વૃષ્ટિ થઈ, દક્ષનો જય જયકાર થાય ચારે કોર.
બધા લોકો પોતાના આસન ઉપરથી ઊભા થયા દક્ષને માન આપવા માટે બે લોકો ઊભા નથી થયા એવું વર્ણન છે કોણ એક પિતામહ બ્રહ્માજી અને બીજા ભગવાન મહાદેવ ભગવાન શિવને તો ખબર જ નથી કે દક્ષ ક્યારે આવ્યા એ તો સમાધિમાં બેઠા છે પોતાના આસન ઉપર આંખ બંધ કરી પોતાના ઈષ્ટનું ભજન કરે પણ દક્ષને એવું થયું કે શિવ ઉભા ન થયા ને મારું અપમાન કર્યું આને મેં ક્યાં મારી દીકરી આપી દીધી હું તો પહેલા જ ના પાડતો હતો ભૂત પ્રેત પિશાચ સ્મશાન મારે ચિતાની ભસ્મ અંગે ચોપડે ગળામાં કઈ આભૂષણમાં નાગ છે એ મોટી જટા હું તો પહેલા જ ના પડતો હતો મેં આને ક્યાં મારી દીકરી આપી શિવની નિંદા કરે છે જુઓ આ બ્રહ્માજી ઉભા ન થયા તો કઈ નહીં એ તો વડીલ છે મારા પિતામાં છે પણ આ શિવ એ તો મારા જમાઈ છે એને તો મેં મારી દીકરી આપી છે હવે સસરાનું માન જમાઈ ન જાળવે છે સસરાને થોડું થાય પણ અહીંયા તો એવું કઈ બન્યું જ નથી મહાદેવ તો આંખ બંધ કરી બેઠા છે એને તો ખબર નથી કે દક્ષ પ્રજાપતિ ક્યારે આવ્યા અને દક્ષે એવું મનોમન માની લીધું કે શિવ ઉભા ન થયા મારું અપમાન થયું આ મારા તમારા જીવનની કથા છે સમાજમાં આવું ઘણીવાર બનતું હોય કોઈ માણસ મોટો પ્રસંગ લઈને બેઠો હોય ને એટલે ઘણા બધા લોકો આવતા હોય જતા હોય એમાં ક્યારેક સરત ચૂકથી કોઈની ઉપર ધ્યાન ન પડે આખા ગામને કહી દે જ્ઞાતા પણ સામુય ન જોયું બોલે ભાઈ અરે વાલા એને ખબર જ નથી એની ઉપર જવાબદારી એવડી મોટી છે કે કોણ આવ્યું કોણ વયું ગયું એ ઘરધણીને ઘણીવાર ખબર ન હોય એટલે આપણે એવું ન માની લેવું ક્યાંય પણ એની વાત નથી કોકના લગ્નમાં ગયા હોય કોઈને ત્યાં પ્રસંગમાં ગયા હોય દક્ષ વિચાર કરે કે મારું હળાહળ અપમાન થયું છે હવે હું પણ શિવનું અપમાન નહીં કરું ને ત્યાં સુધી મને નિરાશ નહીં થાય આ વિચાર તો કરે પ્રતિશોધ વેરની આગમાં દક્ષ અંદરથી એવો બળે છે બળ બળ બળે છે પછી શું થયું ભગવાન નિંદા કરવા લાગ્યો અને ઈ સભામાં એટલા બધા લોકો બેઠા હતા કોઈએ દક્ષને રોક્યો નહીં કોઈએ દક્ષને ન રોક્યા કે શિવ નિંદા ન કરો ઘોર પાપ લાગશે મહાદેવ તો મહાદેવ છે આ જગતમાં જેણે જેણે અમૃત પીધા નહીં બધા દેવ કહેવાના જેણે હળાહળ વિષ ધારણ કર્યું ને બાપ એ મહાદેવ કહેવાના આ જગતમાં ઝેર પીનારા બધા શંકર નથી હોતા ને ક્યારેક બહાર દેખાય ને એવા ગુણ અંદર નથી હોતા ભગવાન શિવની નિંદા કરવા લાગ્યા દક્ષ એટલે ભગવાન શિવ તો ત્યાંથી ઊભા થઈને જતા રહ્યા જે જગ્યાએ આપણું માન સન્માન ન જળવાતું હોય ને ત્યાં એક પણ ક્ષણ રોકાવું ન જોઈએ પછી કદાચ સોનાનો વરસાદ કેમ ન વરસે આવ નહીં આદર નહીં નહીં નૈનન માને એ ઘર કદી ન જઈએ પછી ભલે કંચન વરસે જે ઘરે આપણને આવકારો ન મળે માન સન્માન ન મળે આપણો આદર ન જળવાય એ ઘરે પછી હોનાનો વરસાદ વરસતો હોય તો આપણા માટે તો ધૂળ સમાન છે ભગવાન મહાદેવ તો ત્યાંથી જતા રહ્યા કારણ કે શિવ નિંદા કરતા હતા દક્ષ પણ સતી ભવાની છે ને એ દીકરી છે દક્ષ એવું નક્કી કરે છે કે હરિદ્વારના કનખલ ક્ષેત્રમાં એક એવો મહાન યજ્ઞ થશે આ યજ્ઞનું ભવ્ય અને દિવ્ય આયોજન થશે ન ભૂતો ન ભવિષ્યથી ભૂતકાળમાં ક્યારે થયો ન હોય ભવિષ્યમાં કોઈ કરી ન શકે એવો યજ્ઞ કરો યજ્ઞની કંકોત્રીઓ લખો બધાને કંકોત્રી મળવી જોઈએ કૈલાસમાં મહાદેવ અને ભવાનીને કોઈ કંકોત્રી લખવાની નથી આ હા સગી દીકરી છે એ યજ્ઞની કુમકુમ પત્રિકાઓ લખાણી એ યજ્ઞની બધી તડામાર તૈયારીઓ થવા લાગી હરિદ્વારના કનખલમાં બધાને કંકોત્રી મળી એટલે બધા દેવતાઓ પોતાના વિમાનમાં બેસી અને યજ્ઞમાં જવાની તૈયારી કરે પણ આ તો દેવતાઓ છે ને બધા લોકો સીધા હરિદ્વાર નથી જતા કનખલમાં વાયા કૈલાસ
કૈલાસ પેન ચાલે સતી ભવાની અને મહાદેવ નું આસન ઉપર બેઠા છે ભગવાન શિવ એ ભવાની ને રામ કથા સંભળાવે છે એમાં દેવતાઓ નીકળા દક્ષ નો જય હો મહારાજ દક્ષ નો જય હો સતી ભવાની એ જોયું કે મારા પિતા દક્ષ નો જય જયકાર શું વાત છે પૂછ્યું કઈ ખાસ કારણ કોઈ ખાસ વાત છે આ બધા દેવતાઓ ક્યારને હું જોઉં છું વિમાનો પોતાના લઈ અને કૈલાસની ઉપરથી નીકળે છે કઈ પ્રસંગ છે અને દેવતાઓએ કીધું અરે દેવી તમે દક્ષની દીકરી થઈને આવો પ્રશ્ન કરો છો તમારા પિતાજી હરિદ્વારના કનખલ ક્ષેત્રમાં મોટો ભવ્ય યજ્ઞ કરે છે તમને આમંત્રણ નથી સતી ભવાનીને જ્યારે ખબર પડી કે મારા પિતા દક્ષ યજ્ઞ કરે છે મને આમંત્રણ નથી હૃદયમાં પહેલી વાર તો બહુ આઘાત લાગ્યો છે આ બધા જાવા મંડ્યા ને હજી તો મને તો ખબર નથી વાલા આ સમાજની આ જગતની એવી કઈ દીકરી હોય કે બાપને ઘરે યજ્ઞ હોય બાપની ઘરે કોઈ પ્રસંગ હોય નહીં દીકરીને આમંત્રણ ન હોય કઈ દીકરી જગતને સહન કરી શકે એને તો તેડું કરવા જવું પડે એને તો પાંચ થી પંદર થી વહેલું આવવું પડે આવવું પડે ને સતી ભવાની છે તોય મનને મનાવે છે અમે મારા પિતાને દીકરીઓ જાજીને કદાચ આમંત્રણ પત્રિકા મને વહેલી મોડી મળે પણ મારા પિતાજી મને ભૂલે નહીં ભગવાન શિવ તો અંતર્યામી બધું જાણે છે કે દેવી આ યજ્ઞ શું કામ થાય છે ઈ મને ખબર છે આ જગતની કઈ દીકરી સહન કરી શકે સતી ભવાની પોતાના મનને મનાવે મહાદેવને પ્રાર્થના કરી પ્રભુ પિતાને ત્યાં યજ્ઞ છે મને ખબર નથી ભગવાન શિવ મનોમન કહે છે દેવી હું જાણું છું કે યજ્ઞ શું કામ થાય છે મારા અપમાન માટે યજ્ઞ થાય છે હવે આમંત્રણ ન હોય વિચાર કરો આપણા સમાજનું જ ઉદાહરણ લઈએ દીકરીના પિતાને ત્યાં પ્રસંગ હોય અને ઈ દીકરીને આમંત્રણ પત્રિકા ન આવી હોય આમાંથી ક્યાં જમા એવા છે જવા દે હે કોઈ જવા દે તને તો તેડું કરવા આવવું પડે તેડું કરવા ન આવ્યા તો કંકોત્રી લખવી પડે ફોન કરવો પડે કાંઈ ન હોય તો ઈ દીકરી એના પતિને એમ કહે કે મારે જવું છે એની સ્થિતિ શું થાય સતી ભવાની મહાદેવને વાત ન કરી શકે જો વિચાર કરો કેવી સ્થિતિ ધર્મ સંકટ એક તો આમંત્રણ નથી અને ઈચ્છા છે જવાની મનને મને એવું કે કદાચ કંકોત્રી મને મળી હોય ન મળી હોય દક્ષને દીકરી જાજી ને 27 દીકરી છે ભગવાન શિવને પ્રાર્થના કરી પ્રભુ આ બધા દેવતાઓ પિતાજીને ત્યાં યજ્ઞમાં જાય છે હા તો હે મહાદેવ મારે જવાની ઈચ્છા છે તમે રજા આપો ચાલો ને આપણે યજ્ઞમાં જઈએ ભગવાન મહાદેવ કે દેવી મારે યજ્ઞમાં નથી આવવું કેમ દેવી તમે જાણો છો એ યજ્ઞ શું કામ થાય છે તમારા પિતા દક્ષ એ વેરની પ્રતિશોધની આગમાં એટલા બળે છે ને જ્યાં સુધી શિવનું અપમાન ન કરું ત્યાં સુધી મને શાંતિ નહીં થાય મારા અપમાન માટે તો આવડો મોટો યજ્ઞ કર્યો છે પ્રભુ આવું બને નહીં દેવી તમને મારા શિવ વચન ઉપર વિશ્વાસ નથી આવું જ છે અને એમાંય તમને તો આમંત્રણ નથી દેવી આમંત્રણ ન હોય ને ત્યાં જવાય નહીં હો સતી ભવાનીએ ભગવાન શિવને સામે કીધું પ્રભુ એક એક ક્ષણ ઉભા રહી શું બોલ્યા આમંત્રણ ન હોય ત્યાં જવાય નહીં વાત સાચી પણ યાદ કરો એકવાર કથા સંભળાવતા સંભળાવતા તમે જેવું બોલ્યા હતા કે પિતાને ત્યાં મિત્રને ત્યાં ગુરુને ત્યાં આમંત્રણ ન હોય ને તો એ જવામાં વાંધો નહીં આ ત્રણ જગ્યા એવી છે તો પછી આ તો મારા પિતાને ત્યાં યજ્ઞ છે મને જવાની ના કેમ પાડો છો ભગવાન શિવ વિચાર કરે સતી સમજતા નથી કેમ સમજાવું અંતે સ્ત્રી હઠ થઈ અને ઝૂકી જવું પડે સારું તમારી ઈચ્છા છે તો જાઓ પણ યાદ રાખજો આનું પરિણામ સારું નહીં આવે
તમે જાઓ છો આનું પરિણામ સારું નહીં આવે દેવી સતી ભવાની યજ્ઞમાં જવા તૈયાર થાય શ્વેત વલકલ વસ્ત્રો ધારણ કર્યા માએ ગળામાં પુષ્પની માળા છે અને નંદી ઉપર આરૂઢ થઈ ભગવતી ભવાની આજે દક્ષને ત્યાં યજ્ઞમાં જવા તૈયાર થયા છે આવ્યા છે હરિદ્વારના કનખલ ક્ષેત્રમાં જ્યાં ભવ્ય અને દિવ્ય યજ્ઞ થાય છે સતી આવ્યા જેવા યજ્ઞ મંડપ પાસે પ્રવેશ કર્યો અને સતીને પહેલું વહેલું કોઈ સામે મળ્યું પિતા દક્ષ સામે મળ્યા છે દક્ષ અને સતીનો સામ સામે ભેટો થયો દક્ષ મોઢું ફેરવી ગયા આહા વિચાર કરો જે બાપની ઘરે પ્રસંગ હોય દીકરીને આમંત્રણ ન હોય અને છતાંય દીકરી આવે અને પેલો વેલો બાપ સામું મળે ને ઈ બાપ દીકરીને જોઈને મોઢું ફેરવી જાય ઈ દીકરીની દશા શું દક્ષે સતીને બોલાવ્યા નહીં આંખમાંથી આંસુડા પડું પડું થાય પણ આ તો સતી ભવાની છે આંસુને રોકી રાખ્યા હશે માં તો બોલાવશે ને માએ સતીનો આદર સત્કાર કર્યો બેટા આવી ગઈ જો ગમે એમ તો એક માનું હૃદય છે બાપ ક્યારે કઠોર હોઈ શકે માં કઠોર ન હોઈ શકે પિતાને કઠોર થવું પડે માં થાવા ઈચ્છે તો ક્યારે કઠોર ન થઈ શકે અને એક દીકરીને એની માની બહુ મમતા હોય માએ બોલાવી બેટા સતી આવી ગઈ સારું કર્યું પણ સતીની જે બીજી બહેનો હતી ને એને શું કીધું અંદરો અંદર વાતો કરે સતીને સંભળાવે છે અરે પિતાજી આવો સરસ યજ્ઞ કર્યો ઠેર ઠેર કંકોત્રીઓ લખાણી પણ એવું લાગે છે કે આ યજ્ઞમાં અમુક લોકો તો એવાય આવી ગયા છે કે જેને કંકોત્રી નથી લખી આહા અમુક લોકો તો આમંત્રણ વગરના આવી ગયા છે સતીને મેણા મારે છે છતાંય આંખમાંથી એક આંસુ ન પડવા દીધું કઈ વાંધો નહીં ધીમે ધીમે ડગલા માંડતા માંડતા સતી યજ્ઞશાળામાં ગયા જ્યાં યજ્ઞ કુંડ બનાવ્યો છે મોટી યજ્ઞશાળા બનાવી દેવતાઓના સ્થાપન કર્યા છે સતીએ એક એક સ્થાપનના દર્શન કર્યા અને જ્યાં ઈશાન ખૂણામાં સતીની દ્રષ્ટિ પડી ન તો મહાદેવનું ક્યાંય સ્થાપન છે ન તો શિવનો ક્યાંય યજ્ઞ ભાગ રુદ્ર ભાગ છે એ ભૂદેવો એ બ્રાહ્મણો શિવ વગર યજ્ઞ થઈ શકે ખરો ઋષિઓને ઠપકો આપ્યો છે યાદ રાખજો જે જગ્યાએ મારા શિવ વગર યજ્ઞ થતો હોય જે યજ્ઞમાં શિવનું સ્થાપન ન હોય જે યજ્ઞમાં શિવનું રુદ્ર ભાગ ન હોય ને એ યજ્ઞ યજ્ઞ નથી ધુવાડો છે આ યજ્ઞનું દક્ષ તમને કોઈ ફળ નહીં મળે અને હવે સતીનો ક્રોધ વધ્યો છે એનું અપમાન થયું ને ત્યાં સુધી સતી કાંઈ ન બોલ્યા પણ એના પતિ મહાદેવનું અપમાન થયું ને હવે સતીનો ક્રોધ બેવડાયો છે બેવડો ક્રોધ દક્ષને કીધું હે દક્ષ આ યજ્ઞનું કોઈ ફળ નહીં મળે અને તમે ઘોર શિવ નિંદા કરી છે એનો તમને દંડ મળશે હે દક્ષ જો હું તારી દીકરી ન હોત ને તો અત્યારે જ ધડથી માથું અલગ કરી નાખત પણ હું એક દીકરી થઈને બાપ ઉપર હાથ ઉપાડીશ ને તો કળિયુગમાં જગતની દીકરીઓ કળિયુગમાં એ દીકરીઓ એના બાપ ઉપર હાથ ઉપાડતી થઈ જશે એટલે પણ હું અહીંયાથી સતી ભવાની એવું બોલું છું કે આ યજ્ઞનું કોઈ ફળ નહીં મળે આ યજ્ઞનો વિધ્વંસ થશે સતી ધીમે ધીમે આગળ ચાલે હવે તો સતી વિચાર કરે કે મહાદેવે મને ના પાડી હતી છતાંય હું હટ કરીને આ યજ્ઞમાં આવી હવે ન કૈલાસ પાછી જઈ શકું શિવને શું મોઢું બતાવું અને અહીંયા તો માન સન્માન છે જ નહીં મારું નથી મારા પતિ મહાદેવનું નથી અહીંયા તો એક ક્ષણ ન રોકાવાય હવે શું કરવું બસ નથી કૈલાસ જવાય એમ નથી અહીંયા રોકાવાય એમ અને શિવનું ઘોર અપમાન જોયું સતી કહે કે બસ હવે તો આ દેહ ત્યાગ જમણા પગના અંગૂઠામાંથી ક્રોધાગ્નિ યોગાગ્નિ પ્રગટ થયો અને સતીનો દેહ બળ 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 બળવા લાગ્યો સતીનો દેહ બળવા લાગ્યો ઋષિઓ હાહાકાર મચ્યો ભાગો ભાગોના નાદ થવા લાગ્યા દક્ષ
પોતાની તો ચાર આંખ થઈ ગઈ પોતાની નજર સામે દીકરીને સળગતા જોઈ નંદીગણ સાથે આવ્યા હતા ગ્રુજવા લાગ્યા ભગવાન મહાદેવને કોણ સમાચાર આપે નંદીગણ આવ્યા છે કૈલાસ ઉપર શિવ સમાધિમાં બેઠા છે શિવના નંદીગણો ધ્રુજે છે ભગવાન મહાદેવ જો ત્રીજી આંખ ખોલશે ને તો એક પલકારામાં પૃથ્વીનો વિનાશ કરી નાખશે કેમ સમાચાર આપવા ભગવાન શિવની સમાધિ ખોલી હે પ્રભુ દયા કરો હે કરુણા સિંધુ હે નંદી એકલા કેમ પાછા આવ્યા સ્તુતિ ક્યાં છે શું વાત છે ત્યારે નંદીગણ કહે છે પ્રભુ માં અમારી સાથે નથી આવ્યા કેમ એ તો દક્ષ યજ્ઞમાં આપનું અપમાન થતું જોયું યજ્ઞ ભાગ ન જોયો શિવનું સ્થાપન ન જોયું ક્રોધમાં ને ક્રોધમાં હે પ્રભુ સતી એ માં ભગવતી ભવાનીએ પોતાના દેહને યજ્ઞ કુંડમાં બળીને હોમાઈ ગયા છે સતીનો દેહ પડી ગયો અને ભગવાન મહાદેવ ત્રિશૂળ લીધું હાથમાં પોતાની જટાને ખોલી અને બાજુમાં રહેલી શિલા હરી જટાને ભગવાન શિવે એવી જોરથી પછાડી વીરભદ્રને ઉત્પન્ન કર્યો હે વીરભદ્ર કનખલ જાઓ દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરો એટલું જ નહીં દક્ષનું માથું વાળી દો ભયંકર ગણ વીરભદ્ર આવ્યા છે હરિદ્વાર કનખલમાં યજ્ઞ કુંડને પાટું માર્યું શિવ વગરનો યજ્ઞ યજ્ઞ નહીં ધુવાડો બધા સ્થાપનો વીખી નાખ્યા જેણે જેણે શિવની નિંદા થતી હતી ને દાંત કાઢ્યા હતા ને એના દાંત પાડી નાખ્યા અને દક્ષને પકડ્યા દડથી માથું અલગ કરી નાખ્યું અને ભાગો ભાગોના નાદ થવા લાગ્યા આ બાજુ ભગવાન મહાદેવ આવ્યા સતીનો દેહ બળતો તો એને ખભે ધારણ કરી આકાશમાં ઉડવા લાગ્યા છે ભગવાન શિવ આજે એટલા બધા ક્રોધના આવેશમાં છે દેવતાઓ વિચાર કરે દિક્પાલો કે પૃથ્વીના છેડા તમે બરોબર પકડી રાખજો હમણાં તાંડવ નૃત્ય કરશે ને આ પૃથ્વી ધરા ડગ 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 ધ્રુજશે ભગવાને જટાને ખોલી અને આજ એક હાથમાં ત્રિશૂળ અને એક ખભે સતીનો બળ બળ બળતો દેહ લઈ ભગવાન તાંડવ નૃત્ય કરે છે કેવું તાંડવ I'm not afraid of the dark.
શ્વેતાંડવ સ્તોત્રના શ્લોકનું અહીંયાથી ગાન કરવામાં આવે ને એના આટલા બધા વાઇબ્રેશન હોય તો જ્યારે તાંડવ થયું હશે બાપા. આ તાંડવ શિવ તાંડવ સ્તોત્ર રાવણ રચિત છે. એવું કહેવાય છે કે જ્યારે ભગવાન શિવને રાવણ શિવ ભક્ત હતો અને એટલી બધી અનન્ય ભક્તિ કરે મહાદેવની, જેને પોતાના બળથી આખો કૈલાસ ઉપાડ્યો એ રાવણ, અને જ્યારે રાવણ ભગવાન શિવને પૂજા ચડાવવા બેસે ત્યારે એ પૂજા ભગવાન મહાદેવ હાથો હાથ લેવા, શિવ તાંડવ સ્તોત્ર બોલે, ભગવાન મહાદેવ રાવણની સામે પ્રગટ થાય, એ આ તાંડવ સ્તોત્ર. ભગવાન મહાદેવ ક્રોધના આવેશમાં તાંડવ નૃત્ય કરે. ભગવાન વિષ્ણુને ચિંતા થઈ કે જો ભગવાન શિવનો ક્રોધ શાંત નહીં થાય ને તો આ પૃથ્વીનું શું થશે, નક્કી નહીં. સુદર્શન ચક્ર છોડ્યું કે સતીના દેહના 54 ટુકડા થયા, જે જે જગ્યાએ સતીના દેહના ટુકડા પડ્યા બાપ ત્યાં એક એક શક્તિપીઠો થઈ છે. આજની તારીખે જ્યાં જ્યાં ટુકડા પડ્યા એ શક્તિપીઠો આજે હયાત, આજે હાજરા હાજુર છે, અનેક લોકો એના દર્શને જાય છે. આ બાજુ દક્ષનો યજ્ઞ વિધ્વંસ થયો, દેવતાઓ બ્રહ્માદિ દેવતાઓ ભગવાનને પ્રાર્થના કરી, હે શિવ, હે પ્રભુ, હે મહાદેવ, તમે તો કરુણા સિંધુ છો, દયાનો સાગર છો, દક્ષની ભૂલ થઈ ગઈ છે એને ક્ષમા કરો, આપ આવી અને આપના હાથે યજ્ઞને પૂરો કરો. કારણ કે આ જગતમાં કોઈ યજ્ઞ અધૂરો રહેતો તો યજ્ઞનું મહત્વ ન જળવાય, એટલે હે પ્રભુ તમારા હાથે જ આ યજ્ઞ પૂરો થાય એવી કૃપા કરો. આવ્યા છે કનખલમાં ભગવાન મહાદેવના હાથે યજ્ઞ પરિપૂર્ણ થયો અને દક્ષને બકરાનું મસ્તક ચડાવવામાં આવ્યું છે. માથું તો કપાઈ ગયું હતું, હવે આને સજીવન કરો, એટલે સજીવન કરવા માટે દક્ષને બકરાનું મસ્તક ચડાવ્યું. મસ્તક ચડાવ્યું, દક્ષ સજીવન થયા શિવની કૃપાથી. હવે સામે મહાદેવ ઉભા છે, હવે ખબર પડી કે શિવ ખાલી મારા જમાઈ નથી, કાળનો કાળ મહાદેવ છે. હવે સ્તુતિ કરવી છે, પણ હવે બકરાનું મોઢું હું સ્તુતિ કરું, એટલે બકરાની ભાષામાં આમ 3 વાર તાલી પાડી શિવની સ્તુતિ કરી. જ્યારે માણસનું મોઢું હતું સ્તુતિ કરવાનો સમય હતો ત્યારે શિવની નિંદા કરી, હવે સ્તુતિ કરવી છે તો મોઢું બકરાનું છે. એટલે એ બકરાની ભાષામાં 3 વાર તાલી પાડીને સ્તુતિ કરી. આજે આ બહેનો માતાઓ વડીલો આપણે શિવ મંદિરે જાય ને એટલે પ્રદક્ષિણા કરે ને પછી મહાદેવની સામે આમ ઊભા રહીને 3 વાર જોરથી તાલી પાડે, હે પ્રભુ અમે દક્ષની જેમ અમારાથી ક્યારેય કોઈ શિવ નિંદા કોઈ શિવનો અપરાધ થયો હોય, દક્ષની ભાષામાં 3 વાર તાલી પાડી મહાદેવની સ્તુતિ કરીએ છીએ આપણે. ભગવાન શિવે દક્ષનો યજ્ઞ પૂર્ણ કર્યો. આ બાજુ મૈત્રેય અને વિદુરનો સંવાદ ચાલે છે. વિદુરજી મૈત્રેય મહારાજને પૂછે છે કે પ્રભુ મહારાજ બતાવો, સતીને પિતાને ત્યાં એવું તો શું થયું કે દક્ષને ત્યાં સતીને પોતાના દેહનો ત્યાગ કરવો પડ્યો, આની પાછળ કંઈક કારણ તો હશે. એક દીકરી પોતાને પિતાને ત્યાં યજ્ઞકુંડમાં હોમાઈ જાય એનું કારણ શું? ત્યારે વિદુર અને મૈત્રેયનો સંવાદ ચાલે છે ત્યારે મૈત્રેય મહારાજ કહે છે કે એકવાર કુંભજ ઋષિના આશ્રમમાંથી સતી ભવાની અને મહાદેવ રામકથા સાંભળીને આવે છે. એ વખતે ભગવાન રામ છે મર્યાદા પુરુષોત્તમે 14 વર્ષ વનવાસ લીલા કરે છે. સીતાજીનું હરણ કરી અને રાવણ લંકામાં લઈ ગયો છે. ભગવાન રામ પોતાના પત્ની સીતાને હે સીતે કરી રામ તેમ ગોતે છે. આકાશ માર્ગે સતી ભવાની અને મહાદેવ જાય, નીચે જોયું, ભવાની પ્રશ્ન કરે કે હે મહાદેવ બતાવો આ કોણ છે, આ પોતાની પત્નીને આવી રીતે. ત્યારે ભગવાન શિવ કહે, દેવી સંશય ન કરો, એ મારા ઈષ્ટ રામ છે, રામ સ્વયં બ્રહ્મ છે, મારા પ્રભુ વનવાસ લીલા કરે છે. હે પ્રભુ તમારા ઈષ્ટ આવી રીતે પોતાની પત્નીને વ્યાકુળ થઈને ગોતે, હે સીતે તમે એમ કહો છો કે બ્રહ્મ છે, બ્રહ્મ હોય તો એને ખબર હોય ને પોતાની પત્ની ક્યાં છે. હે દેવી રામ બ્રહ્મ છે એટલું જ નહીં, રામ મારા ઈષ્ટ છે, હું સતત એનું ધ્યાન કરું છું,
મારા પ્રભુની પ્રભુતામાં જરાય શંકા નહીં કરતા. સતીને ભવાનીને પરીક્ષા કરવાનું મન થયું ત્યારે ભગવાન મહાદેવ ના પાડે, પરીક્ષા ન કરતા, છતાંય હટ કરી એટલે કીધું કે મારા રામ છે ને મર્યાદા પુરુષોત્તમ છે, એની મર્યાદાનું ઉલ્લંઘન ન થાય એની મર્યાદામાં રહી અને પરીક્ષા કરજો. ભગવાન શિવ કૈલાસમાં આવ્યા, સતી ભવાનની પરીક્ષા કરવા આવ્યા. હવે એમ કહ્યું શું પરીક્ષા કરવી, તો કે સીતાને ગોતે છે ને, લાવ સીતાનું રૂપ લઈને સામે આવું, જો બ્રહ્મ હશે તો હમણાં ઓળખી જશે. એટલે સતી ભવાની સીતાનું રૂપ લઈને સામે આવ્યા. અચાનક રામની સામે સીતાનું રૂપ લઈને આવ્યા ભગવાન રામ. હે સીતે ગોતે છે, બરોબર સતી ભવાની એ જ વખતે સીતાનું રૂપ લઈને સામે આવીને ઉભા રહી ગયા. હવે માં છે પણ રૂપ સીતાનું લીધું છે એટલે માય નો કહેવાય, અને સીતાનું રૂપ લીધું છે પણ જગદંબા છે એટલે એને પત્ની નો કહેવાય. પણ આ તો મર્યાદાનો સ્વામી સ્વયં રઘુકુલ શિરોમણી, એણે એમ કીધું કે હે દેવી કેમ એકલા આવ્યા, અમારા મહાદેવનો આવ્યા. આહા, સતી ભવાની કાંઈ બોલ્યા નહીં પણ સીધા કૈલાસ વયા ગયા. શિવે કીધું પરીક્ષા કરી આવ્યા, તો કે હા. શું પરીક્ષા કરી, તો કે મારા જવા દો ને કાંઈ નહીં, આંખ બંધ કરી મહાદેવે જોયું. આહા, મારા શિવ મારા ઈષ્ટની તમે આવી પરીક્ષા કરી, હે દેવી તમને રામની પ્રભુતામાં મારા પ્રભુની પ્રભુતામાં સંશય થયો ને, જાઓ આજથી હું પત્ની તરીકે મનથી તમારો ત્યાગ કરી દઉં છું. અરે પ્રભુ આવું ન કરો, આવી કઠોર કૃપા, આપના વિના હું રહી નહીં શકું બીજા જન્મમાં, આપ આ જન્મમાં તો શક્ય નથી, બીજો જન્મ તમારો હિમાલય ને ત્યાં પાર્વતીનો થશે અને તમે તપ કરી અને પાછા શિવને મેળવી શકશો. જય હો. એ કથા બતાવી, એ જ કથા સાથે અહીંયા આપણી કથામાં પણ થોડી વાર માટે આપણે વિરામ, જે કાંઈ સ્વાગત સન્માન ચા પાણી જે કાંઈ વ્યવસ્થા હોય આપણે એને પૂરો ન્યાય આપીશું. અસ્તુ, જય શ્રી કૃષ્ણ. મારે કડી ગાવી પડશે, ચાલો રિસેસ ચાલે વાત કરવાની છોટી, બસ વાત હું થોડી કરી લઉં. કારણ કે 4:30 આપણે રિસેસનો ટાઈમ છે, તાજા કોઠા કરો, ઉનાળાની ગરમી સરબત આવ્યો છે, સરબતીઓ કોના તરફથી જાહેરાત કરાવી દીધી તે 40 વર્ષ જે વાત હતો. એટલે આ ગામમાં જ આપણે 30 વર્ષ પહેલા 33 વર્ષ થઈ ગયા. શિવપુરાણ વાંચ્યું, મહિભાઈ આયરને ભાગવત કથા કરી, એ પ્રેમ તમારા હૃદયમાં છે. આ પરિવાર ગામ લોકોનો ભાવ સફળ છે, મારે પાછો અવનો થયો. આ ઈશ્વરની દયા ને આ પ્રેમ ને શું વર્ષોનો પ્રેમ એ ભૂલ્યા નથી. આ ઈશ્વરની દયા છે, સાધુ સંતના આશીર્વાદ છે. ગુરુ ડોંગરે જ મારા નામ બોલી જાઓ, કહી દઉં કે એ કોઈને કંઠી નહોતા બાંધતા. એકલવ્ય જે ગુરુ દ્રોણની મૂર્તિ બનાવીને જે સફળતા મળી, એકલવ્યની વાત અત્યારે નથી કહી શકતો. એવી મારી દયા છે ભગવાનની. નાનીમાંથી ગુરુની શોધમાં હતો, કોઈ ગુરુ એવા લાયક મળતા નહોતા. ગુરુનો મહિમા પુસ્તકમાં વાંચેલો, ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ, મહેશ્વરમ. હવે શું કરો, એક કથા સમજ જ એવી છે. ત્યારે જૂનાગઢના એક સાધુ મહાત્મા વર્ષો કર્યાની વાત,
મારી 70 વર્ષની ઉંમર અને ગામડામાં એ બ્રહ્મચારી સાધુ હોય ને એ બ્રાહ્મણ સાધુ ઘરે ગમે બીજે ન ગમે આપને ખ્યાલ છે એ વર્ષો પહેલા થોડું દિલ મળતો વાત કરી દઉં જાણવા જેવી આ પોઈન્ટ છે અમારા ગામડે લોકી ગામ અત્યારે હું અમરેલી 35 વર્ષથી રહું છું પણ જ્યારે લોકી વતનમાં રહેતો લીલિયા તાલુકાનું નાનું ગામડું નાના ઉંમરની દિશામાં પૂર્વ દિશામાં કૂતરાનો અવાજ આવતો હતો બસવાનો કૂતરું બસે કે સાધનામાં આપણે માળા કરતા કંઈક અવાજ આવે તો મજા ન આવે વિક્ષેપ પડે એટલે જ બ્રહ્મ મુહૂર્ત ઉત્તમ છે વહેલા ઉઠીને માળા કરો બધા ઉતાર માળાની મજા આવે બ્રહ્મ મુહૂર્તમાં વહેલું ઉઠી જાઓ ચારથી છ નો સમય બહુ ઉત્તમ છે દેવ ઉજા પહેલાં તો ઉઠી જ જવાનું અને હું ઉઠું છું ત્યાં હાથ મૂકીને કહું 4:30 વાગે ઉઠી જાઉં કામ હોય કે ન હોય અમાસ હોય ત્યારે ફ્રી હોય તો ઉઠી જાઓ 4:30 એ નાહી ધોની એ મજા આવે પૂજા પાઠની પછી ગામમાં આવેલો જ અમરેલીમાં નાગ નાખને કામ નાખે ગમે એ મંદિરે જાવ દર્શન હાલીને જાય મજા આવી જાય આ કહેવાનો ભાવાર્થ બસ એકવાર અનુભવ કરો દીવ ઉજા પછી માળા કરીએ ને એકવાર દીવ ઉજા પહેલાં કરીએ તમને પોતાને મજા આવશે જેને ભક્તિનો અનુભવ કર્યો છે એને ખબર હોય એકલેમાં સાધનામાં બેઠો છે કૂતરાનો અવાજ નડતો હતો એને શબ્દવેદી બાણ માર્યો એ કૂતરો જે દેખાતો નથી જ્યાં અવાજ આવતો એ દિશામાં બાણ માર્યો કૂતરાને પેક કરી દીધો જીભાન બંધ કરી દીધી છતાંય કૂતરું મર્યું નહીં દિવાલમાં પેક કરી દીધો આને બાણ મારું શબ્દવેદી અને અર્જુનને દ્રોણને નીકળવું ગુરુ દ્રોણ અર્જુનને કે આ બાણ આ દિશામાંથી આવ્યો કોઈ માણસ દેખાતો નથી આ શબ્દવેદી બાણ છે કૂતરાનો અવાજ બંધ કરાવી દીધો એ દિશામાં ગોતવાયેલા કોણે બાણ માર્યો આવતા આવતા એ આવ્યો એકલવીની પાસે આવ્યા ભાઈ તે બાણ માર્યું હા મેં માર્યું અરે વાહ શબ્દવેદી બાણ તારા ગુરુ કોણ ગુરુ દ્રોણ પૂછે છે તારા ગુરુ કોણ એકલવ્ય કે તમે પોતે ગુરુ દ્રોણ કે મેં ભણાવ જ નથી તને યાદ કરો દાદા વર્ષ થઈ ગયા ભણવા આવ્યો તો તમે મને ના પાડી દીધી કે હું રાજ પુરોહિતનો ગૌર છું તને ન ભણાવો કાઢી મૂક્યો મારા હૃદયથી મેં તમને ગુરુ માની લીધા અને આ મૂર્તિ કોની દેખાડી મૂર્તિ માટીની મૂર્તિ ગુરુ દ્રોણની બતાવી ગુરુ દ્રોણે પોતાની મૂર્તિ લે વાહ આવો મારો શિષ્ય આ કથા આપણને બતાવી એકવાર ગુરુને જો દિલથી માની લે ને તો ભગવાન સફળતા મળે આ બાજુ શું થયું વાત પૂરી કરીએ અને એ જ વખતે ગુરુ દ્રોણ વિચાર કર્યો મેં અર્જુનને વચન આપ્યું તારાથી કોઈ મહાન બાણાવળી નહીં થતી આ તો એને ટક્કર મારે એવો થયો અને એ જ વખતે ગુરુ પરીક્ષા લેવા તૈયાર ગુરુ દ્રોણે કીધું હું તારો ગુરુ હા મેં તો તમને ગુરુ માની લીધા છે તમારા નામથી તમારા સ્વરૂપ બનાવ્યું આ મૂર્તિ નથી હું સાક્ષાત ગુરુ દ્રોણ છે માનીને વિદ્યા મેળવી છે આ મૂર્તિ નથી તમે સાક્ષાત છો એ શ્રદ્ધાથી આ વિદ્યા મને મળી છે તમારી દયાથી એટલે તમે મારા ગુરુ તો ગુરુ દક્ષિણા આપવી પડે ગુરુ દ્રોણ કે છે ગુરુ દક્ષિણા આપવી પડે એટલે એમાં કંઈ જેવો તેવો નહોતો માગી લો મારી પાસે હોય એ માગી લો એ હું આપી શકું ગુરુ દ્રોણ એવી પરીક્ષા કરી જમણા હાથનો અંગૂઠો કાપી દઈ દે બોલ્યા હતો છરી હાથમાં લઈને ધડ કાપીને અંગૂઠો આપી દીધો હવે બાણ કેમ ચડાવશે એનો વિચાર પણ ન કર્યો આવો એકલવ્ય મહાન થયો એની કથા શાસ્ત્રમાં હોય સમાજમાં હોય આવા ગુરુ શિષ્યની ઉપાસના આ ગુરુ ભક્તિ કહેવાય હે એટલો બધો સરસ મહિમા આ વાર્તા મને જૂનાગઢના સાધુ બતાવી હું 70 વર્ષની ઉંમર મને કે તમે ડોંગરેજમાં રહી હવે મૂર્તિ નહીં બનાવ ચાલશે ફોટા બહાર પડી ગયા એ જમાનામાં ફોટા નહોતા ફોટાની શોધ નહોતી અત્યારે માટેની મૂર્તિ બનાવી એકલવ્ય તો તમારી શ્રદ્ધા ડોંગરેજ પ્રત્યેની છે એના જીવન વિશે જાણ્યું છે પુસ્તકો વાંચ્યા છે મહાન છે અને એક પણ પૈસો લીધા મને જે કથાઓ કરી છે એ મહાન વિભૂતિ છે અને એ સંત મને રસ્તો બતાવો એકલવ્યને સફળતા મળે એકથી શ્રદ્ધા રાખજો તો તમે ક્યાંય ભણવા નહીં જવું પડે આ દિલની આજ વાત કરા ગામ જાણીતું છે આ ત્રીજી સપ્તાહ ગામમાં છે અને તમને આમાં રસથી સાંભળોશે મને ખ્યાલ આવી જાય પછી શું મહિનો મન કે બસ ફોટો પધરાવી અને મારા ગુરુ સાક્ષાત છે મને હાથે ભણશો તમે કથા વાર્તા વિધિ કથાકાર બનશો ઘડી તો મનમાં એમ છું પહેલાં હું 10 ચોપડી ભીડો આગળ ભણી ન શક્યો પછી તો બાપુજી દેવ થઈ ગયા ઘરની જવાબદારી મારી વાત કહેવા નથી માગતો વાત પૂરી કરું એ પરિસ્થિતિ નાના ભાઈઓને બિલખા પાઠશાળા સંસ્કૃતમાં ભણાવવા મેં પાઠશાળા નથી કરી હાથ મૂકી એમ કહું આ ભગવાનનું સ્વરૂપ છે અને મારા ગુરુ ડોંગરેજ મારાનું સ્વરૂપ છે અહીં હાથ મૂકી એને કહું કે 10 ચોપડી ભણ્યો અમૃત હાઈસ્કૂલ લીલિયા મોટા 2 વાર ના પાસ તો ત્રીજી વાર માંડ માંડ પાસ થયો પછી ભણી ન શક્યો પણ ઓલી વાત કરી હતી મગજમાં હતી અને ગુરુ મારા ડોંગરેજ મહાન છે બોલા સાધુએ કીધું તમે કેવું પાત્ર છો તમે મહાન બનશો કથાકાર બનશો ત્યારે થોડીક તો શંકા રહી મને કે બધું જ તમને આવડી જશે મેં કીધું વગર ભણે પાઠશાળા નથી કરી મેં કે નહીં કરવાની જરૂર પડે
એકલવની ક્યાં જરૂર પડી ભણ્યા વિના સફળ થઈ ગયો એવી શ્રદ્ધા રાખશો તમે બધું જ આવડી જશે ભાગવત રામાયણ શિવપુરાણ અને તમે કથાકાર બનશો પછી ભરોસો આવ્યો સાધુ ઉપર જૂનાગઢના સાધુએ મને કીધું કે એટલો ભરોસો રાખશો જાતે અભ્યાસ ચાલુ કરો બસ ડોંગરેજ મહારાજનો ફોટો પધરાવી દો ભક્તિના ત્રણ નિયમ હતા પાયાના આ નિયમ પાળજો તમે દક્ષિણા લેજો કારણ કે તમારા ફોટા સાથે લગ્ન કરવા છે પરિવાર હશે તમારા ગુરુને વંદન કરીને કહેજો હું બંધ કરમાં દક્ષિણા લેજ આજની તકે મેં મારી વિદ્યા વેચીની છે આપ સૌ મારી વાત કહેવા નથી માગતો અહીં હાથ મૂકીને કહું છું પાર્ટીની મોટી મોટી ચાર કથા કરી બાકી મધ્યમની દરેક સાધુ સંત મંદિરોમાં અને આશ્રમમાં દરેક જ્ઞાતિમાં કથા કરી કહી દો બંધ કવરમાં દઈજો આ લોકોને કહી દીધું મારી દક્ષિણા નથી કોઈ નહીં મેં વેદ વેચ્યા ને આ ભાગવત વેચ્યું નથી બંધ કવરમાં જે આપશો હું સ્વીકાર કરી અને કવરમાં કેટલાથી ધોવાનું નહીં કહેવાનું નહીં ઘરે જશે આ કવર એ બંધ કવર મંદિરમાં મૂકી ડોંગરેજ મહારાજનું સ્વરૂપ છે ત્યાં મૂકીને ભગવાનનો પ્રસાદ પ્રસાદ એટલો હોય તો પ્રસાદ કહેવાય એટલો હોય તો પ્રસાદ જ કહેવાય ઓછો થાય જ નહીં આને કહેવાય વિદ્યા વેચી નથી બસ કથા હોય વિધિ હોય સત્યની કથા હોય કોઈ પણ જગ્યાએ ગરીબ હોય કે પાર્ટી હોય જે આપી લઈ લેવું સંતોષી નર સદા સતી નહીં તો મારા ગુરુ ડોંગરેજને લાંચર લાગે હું તો આના રૂપિયા વળું 25,000 50,000 લાખ 2 લાખ ખલાસ કહેવાનો ભાવ દરેકને વંદન કોઈની ટીકા કરવા નથી બેઠો આજ ખીલી ગયો મારી દિલની વાત કરી તમને ત્યારે કહેવાનો ભાવ ત્યારે એની પર ભરોસો રાખ્યો અને ખરેખર આજ બધું ભાગવત રામાયણ દેવી બાબુ શું કદાચ 150 સપ્તાહ વાંચી બાપુ આમને માલે પુસ્તકમાં જોવું નથી પડતું એમ પછી સંતે કીધેલું પછી તમારી પાસે 2 રસ્તા આવશે તમે કથાકાર બન્યા પછી 2 રસ્તા છે એ જૂનાગઢના સાધુએ બતાવેલી વાત આજ કરું છું અત્યારે તો દેવ થઈ ગયા છે એને મને કીધું એક તરફ જો રૂપિયા કામા તમે લાખો રૂપિયા કામી હકશો યાદ એને મને એ સાધુ યાદ આવે છે અને જો વેદ નહીં રહેશો તો જોઈએ તો ભગવાન દીધે જ રાખશે દીધે જ રાખશે અરે ભગવાનની દયા થઈ ગઈ અહીં હાથ મૂકીને તો મારા છોકરાને ભાગવત નથી શીખવાડ્યું 2.5 વર્ષથી મારે ઘરે નિશાળ આવે છે આ બધાને ખબર છે અહીં હાથ મૂકીને કહું છું એમાં ઘણા કથાકારો 150 છોકરાઓ તૈયાર થયા 50 જેટલા કથાકારો 50 જેટલા કર્મકાંડી બ્રાહ્મણો હવન હોમ સુધી અને 50નું ભણતર હા ઓછું હતું 4-5 સો પણ એ કથા વાર્તા રાંદર કરીને રોટલા ચલાવતા થઈ ગયા હું નિમિત્ત બન્યો છું કહેવાનો બાબા મારો બાબો 5મું ભણતા એમએ બીએડ છે બાજુના રૂમમાં બેન સાંભળે સાંભળીને કથાકાર બન્યો આ દયાળ ઠાકોરની નહીં થઈ દીધી હું અહીં હાથ અંકીને વાત મારે એને શીખવાડવું ન પડ્યું આ પારકા બ્રાહ્મણો શીખ્યા એ મારા મિત્રો છે મારા ભગવાન છે સાધુ બ્રાહ્મણનો આશીર્વાદ જબરદસ્ત કામ કરે છે મારા દરેક સમાજને એટલું કહું એકવાર સાધુ બ્રાહ્મણનું અપમાન કોઈ ન કરતા થાય તો કંઈક દેજો થાય તો જમાડજો કોઈ સાધુ બ્રાહ્મણનું અપમાન નહીં અને આવા ધર્મના કામ હોય ને ત્યાં સન્માન કરજો બસ એને આદરભાવ આપજો આ તો સાધુ સમાજ એ મારા ભગવાન છે આવું શાસ્ત્ર વાક્ય છે સાધુને બ્રાહ્મણ તો આ પૂછીના દેવ કહેવાય છે અટલા ટક્યો છે ગમે એવા સાધુ બ્રાહ્મણ કોઈ બ્રાહ્મણનો સ્વભાવ અનપીક છે વિધિ ન કરાય એ મન ન માનતું અત્યારે બધા સ્વતંત્ર છે તો વંદન કરવા પછી વિરોધ ન કરે એનું ખરાબ ન બોલવું કોઈનું ખરાબ ન બોલવી કોઈની નિંદા ન કરવી અને ઈશ્વરની દયાથી બાપુ નાની વડાળ ગામમાં વિષ્ણુ પુરાણ વાંચવાનું છે ઠાકોરનું નામ લીધું વળાઈ કીધું ભરોસો મૂકજો કંપત્રી મારી પાસે છે અત્યારે જે જે બોલું છું બધી વાત સાબિત કરવાની તૈયારી બાપુ કે વિષ્ણુ પુરાણ કરવું એક સેવકે મારો ઓળખે થાય કહી દીધું આ હિંમત દાદા લોખીવાળા બધા જ પુરાણ વાંચે મને ખબર જ નથી એ કે 18 પુરાણ વાંચો છો મને ખબર નથી 18 પુરાણ મેં વાંચ્યા નથી ઓલાનો ભરોસો બાપુ મને કે તમારો સેવક એમ કે છે ઓળખી તો છે એની પાસે નંબર છે નહીં તો બાપુ હવે વાંચી દઉં ખરો ડોંગરીની દયા છે અને એમને બાપુ કે સવારે મુરત લેવાવું ફી કહેતી મેં તો ફી કાંઈ નહીં વડાળ ગામ નાની વડાળ આપણે નજીક થાય અને ત્યાં ખેતરમાં એક હનુમાનજીનું મંદિર છે આને 15 વર્ષ થઈ ગયા તો કહેવાનો બાવા બાપુ હવારે મુરત મંદિર ફી કહેતી મને બાપુ ફી કાંઈ નહીં બંધ કરો પ્રસાદ આપજો હવારે મુરત લગાવવાનું ગાડી પડી ગઈ થોડો સત્સંગ સાંભળે મુરત આ હવે નક્કી કરો ઓલો બોલ્યો છે ને 18 પુરાણ પૂરા કરવા કોઈ મુરત લેવા ઓલો જોઈ આવે તો ઠાકોર પૂરું કરશે આનું નામ ભરોસો કહેવાય ભરોસાની વાત પરિવાર આ ત્રણ પરિવારને વધાવો એને કેટલો ભરોસો મૂકી દો અને આમ નામ રહોળું હાજરી દીધું કે હાથ દી આવે એ બધાને જમાડવાના આ કેપેસિટી મારી વાત છે બાપા નાની વાત નથી 5 લાખ કાંઈ થાય નહીં 5 લાખના ખાવા કર્યા હોય તો આ આંકડો ક્યાં પગે હિસાબ કરજો ત્યારે ખબર પડે ત્યાં તો ગામ લોકોના હૃદયમાં ભગવાન વહી ગયા રહોળો મારા તરફથી જોઈ છે આપણે સાંભળીએ છીએ આગળ હરી ઈચ્છા થઈ જાય ઘટશે નહીં મારો ઠાકોર કોઈથી ઘટવા ન દે જેને પરમાત્માનો ભરોસો હોય કેટલો ભરોસો બસ મારી વિશેષ વાત નથી કરી સમયનું આપણે મર્યાદા છે થોડી દિનની વાત કરી એવો તમે તમારા ગુરુ પર ભરોસો મૂકજો અરે ગુરુની વાત આવી સંતો બેઠા છે કહી દઉં શબરીની વાત યાદ કરવી પડશે ગુરુએ એમ જ કીધું તું ભરોસો રાખજે તારે રામ પાસે નહીં જવું પડે આની આ જિંદગીમાં રામ તારી ઝૂંપડી આવશે આહા શબરી પીધડી હોય એ ગુરુની કૃપા એક શબ્દમાં ભરોસો કેટલો
بيجي دوشي هران كذي سبرينه سوتي سو رام رام كتلا ورد يم رام اوش يم بغوان نوروس يمعه دوشي سبري هو كذي دوشي ورد تمارا بروس هوي كنو هوي مارا غورو كذي خوتو نو هول من ايك بروس آنيا جنجي ما رام اوش يتاوش يم كي بروسو كام کري رام نه لقشمن بينا اوپره بيگا غورو هوت آوه गुरु ने साथे राम ना दर्शन था आ सबरी आ भक्ति आ भरोसो वर्षो वया गया व्रत થઈ ગઈ અને બોર રોજ તૈયાર રાખે મારો રામ આજ આવશે આખો દી રામ રામ કરે ને શાંત પડે રામ નો આવે બીજે દી પછી વળી ઝૂપડી સાફ સુ કરે આસન પાસે તૈયાર કરે હવાર થી હાંગ દી રામ 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 અને રામ ની વાત જોવે દી આચમો નો આવ્યા મારો રામ કાલ આવશે આજ કાલ કરતા 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 વર્ષો વયા ગયા પણ ભરોસો નો જો ત્યારે રામ આવે ભગવાન ત્યારે આપણે તો કે 100 મહિના તમારો સંબંધ થઈ જશે હજી 3 મહિના જાય તો મન અસર થશે સહાયક દઈ થશે ખલાસ એ પૂરો ભરોસો બ્રાહ્મણ ઉપર સંત ઉપર વિશ્વાસ આવી જાય મારો કામ થશે શંકા જ નહીં આવે પૂર્ણ ભરોસો આવી જાય કામ થઈ જાય ચાલો ઘણી ઘણી વાત ઉપયોગી વાત કરી આપણે કથામાં દોરીએ આપણે આગળ વધીએ સરસ મનાના ભાઈએ સતીદહની કથા તો કરી બીજા અવતારની વાત કહી દીધી સતી બળીને ભસ્મ થયા પછી બીજા અવતાર ક્યાં થયો હિમાલયને ત્યાં દીકરી તરીકે જન્મ થયો પહાડ પુત્રી હોવાથી નામ પડ્યું પાર્વતી પહેલા અવતાર હું હતું ભવાની નામ હતું એના બે નામ હતા સતી કહો તો વળે દક્ષ રાજાની દીકરી જે કથા આપણે સાંભળી પછી શિવ સાથે પરણ્યા આ પાર્વતી એક પણ શિવ સાથે જ પરણશે ભોળિયાના તો અખંડ છે તો દર જન્મે જન્મે શિવ જ મળે બાકી કોઈ વાત નહીં પતિ પરમેશ્વર આવી પાર્વતી વિચાર કરો સમજણા થયા કે મારે શિવને પરણવું છે એના માટે બહુ તપ કર્યું તપ કર્યું ધારેલા પતિને મેળવવા માટે બેનો ગોરમાની પૂજા કરે છે આ બેનો દીકરો કરો ને ગોરમાની પૂજા ગામડે ગામડે ગોરીમાં હતે પાર્વતી છે પાર્વતીની પૂજા થાય છે પછી એની પાસે માગે શું માગે બેનો સ્વાદની શોખીન હોય ને એવી હાહુ દઈએ હાહુ પોતાનો સ્વાદ બહુ શોખીન હોય છે નવી નવી આઈટમ બનાવે વહુને ફાયદો થઈ જાય ને પછી સસરો દઈએ ભૂખડીયા ગળે ડાળિયા ખાય ઓલું ખાધા કરે એટલે સસરા પણ એમને તો ખાય નહીં ઘરમાં બદલ દે ને ડાળિયા લાવે કે નાસ્તો લાવે આ કેવી બહેનોની ભાવના છે પછી પતિ કેવો આપજે એક ઘડી કહી દે ભાવના કેટલી ઓછી અને દાદા ભાગે હાલો એમ જ છે ગોરીમાં એને ફળી ગયા છે મેં તમને એટલે હસાવ્યા શિવ વિવાહ તરફ પથારે લઈ જાઉં છું પાર્વતીના લગ્ન ટૂંકમાં આપણે કરી લઈએ અને આજની કથા આપણે આગળ વધારીએ એમના વક્તાને છૂટી આવી કોઈ કથા એવી હોય તો લાંબી કરી શકાય પોતા ટૂંકમાં કરી શકાય શ્રી વિવાહ આમાં આવતાને છે એનો ખુલાસો ટૂંકમાં જ કરી દીધી છે ભાગવતમાં સતી દહનની કથા આવી બળીને ભસ્મ થયા બીજા અવતારે પાર્વતી થયા અને પાર્વતી શિવ હારે પરિણામ બસ એટલી વાત આવે આપણે ટૂંકમાં લગ્ન કરવા છે આનંદમાં લેવી છે કથા પછી આપણે ધ્રુવની કથા અને હાલની કથા પૂરી થશે જોઈએ રામાયણમાં શિવ વિવાહ આવે છે જાહેર ખુલાસો કરું છું આ ખુલાસો એટલે કરું છું કાલ બીજા કથાકાર આવે ભાગવત કરે અને સતી બીજા અવતારે પાર્વતી થાય શિવ હારે લગ્ન થઈ એમ કરે શિવ વિવાહ ન કરે પછી એમ કહેતા નહીં ઓલા ભટ્ટે કર્યા હતા તમે નો આ કથા કરી કથા કાપી નાખી એટલા અમુક ખુલાસા જાહેર કરી દઉં છું ચાલો આનંદનો અવસર એટલે અને અમને કથાની છૂટી છે 5-10 મિનિટમાં શિવ વિવાહ પૂરા કરી દીધું આમાં આવતા નથી એટલે ટૂંકમાં મારે તમને આનંદમાં લાવીને કથા કરવી છે પછી ઓલી હરિચંદ્રની કથા આવશે ને કાલની પરમ દિવસે તો એ કરુણ કથા આવશે હરિચંદ્રની કથા એટલા આહુડા પડી જાય હૃદય પીગળી જાય આ બધા રસ છે યુદ્ધની વાત આવે વીર રસ આવે
ક્યારેક કરુણ રસ ક્યારેક હાસ્ય રસ બસ કથાકારની અંદર આવી કળા હોય છે અને કથાને રસપ્રદ બનાવે જેવો પ્રસંગ એવી કળાની કથા થતી હોય છે. બાકી વાત સાથે શું માગ્યું કોન્સર્ટ દેજો કયા ગ્રહો અમારો ઘર ઘરવાળો એવો દેજો પતિ એવા દેજો અમે કઈ એમ કરે અને આડો જાદે વાગે ત્યારે એવું લાગે છે કે ભાઈ જાદો એમ વાગે છે કે જાહેર કહેવાય નહીં પણ બધા ભલે હા ન પડે પણ સારો જાદો ભાગે એમ હોય છે. આ ભગવાનનું વરદાન છે એને ગોળીમાં પણ માગી લીધું માતાજીના આશીર્વાદ છે. ઠીક છે સાચી વાત હોય તો સ્વીકારીએ નહીં તો સમજાય ભાઈ આપ આપણે બોલાવા દે ન કરે ભરણાની હટ કરે પણ આપણું ઘર ઓળખી માગવું બેનું નકર ટાડો રોટલો ખાઈ લેવો. આપણી દિશા કઈ આપણી સ્થિતિ કઈ છે આપણી પરિસ્થિતિ ઓળખીને પછી ઘરમાં રહેવું એ વાત સાથે ચાલો શિવ વિવાહને સંક્ષિપ્તમાં કહીએ. ભગવાન શિવની દાન આવે છે પણ કેવી શિવની દાન આ એની દાનમાં કેવા હતા ભૂત પ્રેત કુટુંબ પરિવાર છે શિવનો એને તો લઈ જવો પડે ને ચાકી ચાકીની વીર વેતાળ શિવ ભવાની પહેલા તપ કર્યું અને તપ કરવાથી એને શિવની પ્રાપ્તિ શિવની દાન થઈ રવાના થઈ આવી છે જામરિયા શિવની